હાલના સમયમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન, એક ટોર્ક કન્વર્ટર, કેટલાક મલ્ટીપ્લેટ ક્લચ, મલ્ટીપ્લેટ બ્રેક્સ અને બેન્ડ બ્રેક્સનું બનેલું હોય છે. વધારે ફોરવર્ડ ગિયર રેશિયો મેળવવા માટે સાદા પ્લેનેટરી ગિયર સેટને બદલે રેવન્યુ ગિયર સેટનો ઉપયોગ થાય છે. આ રેવન્યુ ગિયર સેટ એ એક ડબલ પ્લેનેટરી ગિયર સેટ છે. એમાં એક સ્મોલ સન ગિયર હોય છે જે ત્રણ ગિયરો સાથે મેચ થયેલ હોય છે, જે તેની આજુબાજુ ગ્રહોની જેમ ગોઠવાયેલા હોય છે. લાર્જ સન ગિયરની શાફ્ટ સ્મોલ સન ગિયરની પોલિશ શાફ્ટની અંદરથી પસાર થયેલી હોય છે. જ્યાં પ્લેનેટ્સ લાર્જ સન, સ્મોલ સનના પ્લેનેટ્સ અને રિંગ ગિયર વડે કવર થયેલા હોય છે. ગિયર સેટના બધા જ પ્લેનેટ સાથે એક જ પ્લેનેટ કેરિયર જોડેલું હોય છે. આ પ્રકારના ઓટોમેટિક ટ્રાન્સમિશન દ્વારા કોમ્પોનન્ટ્સને લોક કરીને અને કનેક્ટ કરીને પાંચ અલગ અલગ ગિયર રેશિયો મેળવી શકાય છે. ફર્સ્ટ ગિયરમાં સ્મોલ સન ગિયર એન્જિન વડે ફરતા ટોર્ક કન્વર્ટર વડે ફરતું હોય છે. પ્લેનેટ કેરિયરને મલ્ટીપ્લેટ બ્રેક્સ અથવા વન વે ક્લચ વડે સ્થિર પકડી રાખવામાં આવે છે કે જેથી તે ફરી ન શકે. રિંગ ગિયર આઉટપુટ સાથે જોડાઈને ગાડીના વ્હીલ્સને ડ્રાઇવ આપે છે. સેકન્ડ ગિયરમાં પ્લેનેટ કેરિયર હવે સિસ્ટમનો સ્થિર ભાગ રહેતો નથી, હવે તે મુક્ત રીતે ફરી શકે છે. પરંતુ લાર્જ સન ગિયરને સ્થિર પકડી રાખવામાં આવે છે કે જેથી તે ફરી ન શકે. ફરીથી સ્મોલ સન ગિયર એ સિસ્ટમમાં ઇનપુટ તરીકે કામ કરીને રિંગ ગિયરને ડ્રાઇવ આપે છે. થર્ડ ગિયરમાં ગિયર સેટના બધા જ રિલેવન્ટ ગિયર્સ લોક કરી ગિયર રેશિયો 1 મેળવવામાં આવે છે. હવે આખો પ્લેનેટરી ગિયર સેટ ફરે છે. ફોર્થ ગિયરમાં પ્લેનેટ કેરિયર એ ઇનપુટ છે. લાર્જ સન ગિયરને સ્થિર પકડી રાખવામાં આવે છે અને રિંગ ગિયર ગાડીના વ્હીલ્સને ડ્રાઇવ કરે છે. રિવર્સ ગિયરમાં લાર્જ સન ગિયર ઇનપુટ તરીકે કામ કરે છે. ફર્સ્ટ ગિયરની જેમ પ્લેનેટ કેરિયરને બ્રેકિંગ યુનિટ વડે સ્થિર પકડી રાખવામાં આવે છે, રિંગ ગિયર એ આઉટપુટ છે. હવે આપણે ટૂંકમાં જોઈ લઈએ કે મલ્ટીપ્લેટ ક્લચના ઉપયોગથી કેવી રીતે ગિયર બદલાય છે. બંને ક્લચ બાસ્કેટ્સ જોડાયેલા પણ હોય છે અને એન્જિન વડે હંમેશા ફરતા રહે છે. આ બંને મલ્ટીપ્લેટ ક્લચમાંથી જે ક્લચ એન્ગેજ હોય છે ત્યારે એન્જિન વડે ઉત્પન્ન થતી એનર્જી તે ગિયરને મળતી હોય છે.